શિક્ષાપત્રીમાં મહારાજે કેટલી નાની નાની આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી કરી, અમારા આશ્રિતોએ બહેનોના મુખથી ભગવાનની કથા પણ ન સાંભળી. એટલે કે પુરુષો બહેનોની કથા સાંભળવા જાય, તે કથામાં રામ નહીં કામ પ્રગટ થાય. બહેનો બહેનોના મુખેથી કથા સાંભળી શકે, પણ પુરુષો ન સાંભળી શકે. મહારાજે આજ્ઞા કરી, અને આ આજ્ઞા બહુ મહત્વની છે. આજે કળિયુગમાં તો કે ભેળ શેળ બધું ખોળ ગોળ બધું સરખું થતું થાય છે, બધાને ઇક્વલ રાઈટ જોઈએ છે. બસ ભગવાનની બાંધેલી આ મર્યાદા બધાને તોડવી છે. ભગવાનની કરેલી આ લીટી લક્ષ્મણ રેખા છે, બધાને ભૂસવી જ છે. આટલું કામ છે. શિક્ષાપત્રીમાં મહારાજે કરેલી બધી આજ્ઞાઓ એવી એક નહીં બે નહીં 10-15 આજ્ઞાઓ છે. અમારા આશ્રિતોએ અંગ દેખાય એવા વસ્ત્રો પહેરવાના. શા માટે? આજના લોકોના કપડાઓ કેટલા વિકૃત અને વિચિત્ર થતા જાય છે. આપણે દુનિયાની વાત નથી કરવી, તમે ભગવાનના ભક્ત છો, તમારા ઘરને બચાવજો. ઘણા હરિભક્તોના હૃદયની પીડા મેં સાંભળી છે, કથામાં પણ મેં વાત કરી છે, એટલે કહું છું આપણે ધ્યાન રાખવું પડશે. અરે ત્યાં સુધી ગૃહસ્થ ધર્મમાં લખ્યું, આપતકાળ વિના સમીપ સંબંધી સ્ત્રી હોય એની સાથે પણ એકાંતમાં ન રહે. મહારાજને રાજી કરવા હોય તો આ માર્ગ છે, જમપુરીના ધોકા ખાવા હોય એના માટે આ માર્ગ નથી.